નમસ્કાર. આજ સવારના 9 વાગ્યા સુધી, ગઈકાલ સાંજથી સાંજના 5 વાગ્યાથી આજે સવારના 9 વાગ્યા સુધીની માહિતી આ પ્રમાણે છે. આજના કુલ પોઝિટિવ કેસીસ 94. આજે દિવસ દરમિયાન, આ સમય દરમિયાન 5 જેટલા લોકો સાજા થઈને ઘરે પરત ગયા છે. આજે આ ચિકિત્સા દરમિયાન 5 એવા COVID-19 દર્દી છે જેમનું દુઃખદ અવસાન થયું છે. આજે પોઝિટિવ 94 કેસીસ છે એમની બ્રેકઅપ આ પ્રમાણે છે. અમદાવાદના 61 કેસીસ છે, બોટાદના 2, રાજકોટ જિલ્લાનું 1 કેસ, સુરતના 17 કેસ છે, વડોદરાથી 8 અને અરવલ્લીથી 5, એમ કરીને કુલ 94 કેસીસ છે. એમાંથી 63 પુરુષ અને 31 મહિલા. જે અત્યાર સુધીની પોઝિટિવ દર્દીઓની વિગત છે, ટોટલ નંબર છે 2272 અને એ પૈકી જે ડિસ્ચાર્જ થઈને ઘરે સાજા થઈને ગયા છે એ અંક છે 144, જે બિલકુલ સ્ટેબલ છે અત્યારે એવા 2020 અને વેન્ટિલેટર પર છે એવા ક્રિટિકલ કેસીસ 13 જેટલા દર્દીઓ છે, 13. અને અત્યાર સુધીના કુલ જે આપણે ટેસ્ટ કર્યા છે 37,059 અને પોઝિટિવ કેસીસ જે આવ્યા છે 2272 અને ગયા 24 કલાકમાં આપણે 2516 કેસીસ આપણે ટેસ્ટ કર્યા હતા, એમાંથી પોઝિટિવ કુલ 206 કેસીસ આવ્યા હતા. જે નવા ડિસ્ચાર્જની વિગત છે, ટોટલ 5 લોકો જે ડિસ્ચાર્જ થયા છે, અમદાવાદમાંથી 4 લોકો થયા છે ડિસ્ચાર્જ, ભરૂચમાંથી 1, અને જે ગઈકાલ સાંજ પછી જે નવા મૃત્યુ COVID-19 કેસીસ હતા એની વિગત એ રીતે છે. 1 વલસાડના 1 પુરુષ જેને ઇન્ટ્રાક્રેનિયલ ગ્લાયોમા બ્રેઇન ટ્યુમર હતું, મગજની બીમારી હતી. આ વ્યક્તિ 21 વર્ષના પુરુષ, નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં એમનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. 60 વર્ષના એક પુરુષ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં, 52 વર્ષના પુરુષ એ પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લીવરની બીમારી, બીજા 1 60 અને 56 વર્ષના પુરુષ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ રીતની વિગત છે. અને આ બીજી એક અગત્યની માહિતી આજે એ પણ આપવા માંગીએ છીએ કે આયુષ મંત્રાલય દ્વારા જે ગાઈડલાઇન્સ છે મુજબ આપણા ત્યાં 10 એપ્રિલના રોજ આપણે નિર્ણય લીધું હતું ગુજરાતમાં કે જે આવા સંમતિ બતાવે અને જો એલોપેથી ડૉક્ટર્સ તરફથી પણ તૈયારી બતાવવામાં આવે તો આપણે આયુષનું ટ્રીટમેન્ટ પણ કરવા માટેની આપણે એક નિર્ણય લીધો હતો. જે પેશન્ટ્સ પણ છે, જે લોકો ક્વોરન્ટીનમાં છે અને જે લોકો આ રીતે કોવિડ કેર સેન્ટર્સમાં કે જેમને કોઈ સિમ્પટમ્સ નથી, એ સિમ્પટોમેટિક પોઝિટિવ છે, તો આપણા ત્યાં 137 ક્વોરન્ટીન સેન્ટર્સ અલગ અલગ વિસ્તારોમાં, એમાં આ 11 એપ્રિલથી, આ 10 એ નિર્ણય લેવામાં આવ્યું, 11 થી આ લોકો જ્યાં જ્યાં સંમત છે અને ક્વોરન્ટીન સેન્ટરમાં છે એમાં ટોટલ 20,256 જેટલા લોકોને આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપવા માટેની આપણે એક પ્રકલ્પ શરૂ કર્યું છે. અને એ જ રીતે હોમિયોપેથીમાં જે લોકોને વિશ્વાસ છે, ઈચ્છા છે, સંમતિ ધરાવી છે એવા 11,097 લોકો, એટલે આમ કરીને કુલ 31,353 જેટલા લોકોને આવી ટ્રીટમેન્ટ આયુષ મંત્રાલયની, આયુર્વેદ અને હોમિયોપેથીની આપવાની આપણે શરૂ કરી છે. અને એમાં કેમકે એમાં સામાન્ય રીતે 14 દિવસ પછી કોઈ સિમ્પટમ્સ ન હોય પછી ફરી ટેસ્ટ કરવામાં આવે છે અને એમને ઘરે મોકલવામાં આવે છે. અત્યાર સુધી આ પૈકી જેટલા લોકોએ આ સમય પૂરો કર્યો એમાંથી 3,289 લોકો જેટલા લોકોને કોઈ પોઝિટિવ ટેસ્ટ નહોતો આવ્યો, બિલકુલ ઠીક થઈને ઘરે જતા રહ્યા છે. પણ 9 જ એવા લોકો છે કે જેમને પોઝિટિવ આવ્યું છે. એટલે આના ઉપરથી પણ પ્રાથમિકપણે એક વાત નીકળી આવે છે કે આ આયુર્વેદ અને હોમિયોપેથીના પણ સપ્લિમેન્ટરી ટ્રીટમેન્ટ જે આપણે આપીએ છીએ ક્વોરન્ટીન દરમિયાન, એનાથી લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આવા ક્વોરન્ટીનવાળા વ્યક્તિઓ પછી પોઝિટિવ ટેસ્ટ થવામાં પણ બહુ જ ઓછા લોકો થયા છે. પણ આની એક ડિટેલ અનુસંધાન રિસર્ચ કરવામાં આવશે. આજે જે જે વિસ્તારોથી પોઝિટિવ કેસીસ આવ્યા છે આ રીતે છે: અમદાવાદમાં દાણીલીમડા, રાયપુર, જમાલપુર, મેઘાણીનગર, ગોમતીપુર, શાહીબાગ,
બહેરામપુરા, આસ્ટોડિયા અને થલતેજ આ બધા વિસ્તારોથી પોઝિટિવ કેસીસ આવ્યા છે. સુરતમાં માન દરવાજા, વરાછા, ડાભોલી, કોસાડ, કામરેજ અને નાનપુરા વિસ્તારમાં, અને જ રીતે વડોદરાની અંદર જે પોઝિટિવ કેસીસ આજે આવ્યા છે નાગરવાડા, ન્યાય મંદિર અને કરજણથી આવ્યા છે. અરવલ્લીમાં સાઠંબા, મોડાસા અને કસાબા આ ત્રણ ગામથી વિસ્તારથી અરવલ્લીમાં પોઝિટિવ કેસીસ આવ્યા છે. આ રીતની આજની વિગત છે. ફરી બે વિનંતી બધાને કરવાની કે જે ભારત સરકારની આરોગ્ય સેતુ એપ છે, તમામ લોકો એની સંખ્યા ગુજરાતમાં વધી છે, પણ હજી આપણી ઈચ્છા છે કે એક એક નાગરિક આ એપને પોતાના ફોનમાં જો વસાવે તો એનાથી આપણી સુરક્ષા કવચ બની રહેશે. એટલે બધાને અનુરોધ છે કે આરોગ્ય સેતુ મોબાઈલ એપ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાનું છે. અને બીજી ખાસ અગત્યની વાત કે આપણા વર્તુળમાં આપણા સગા સંબંધી પાડોશી અને ખાસ ઘરમાં કોઈ પણ વયસ્ક લોકો હોય અને એમને આ રીતે તાવ કે કોઈ પણ આના જે ચિહ્ન છે જેમ કે શરદી, ઉધરસ, ડ્રાય કોફ અને ફીવર આવું બધું થતું હોય, ખાસ બ્રેથલેસનેસ, તો તરત જ વિના વિલંબે તમે 104માં ફોન કરી શકો છો અથવા 108 ફોન કરીને ડાયરેક્ટલી કોવિડ કેર સેન્ટરમાં તપાસ કરવા માટે પણ લઈ જઈ શકો છો, જેનાથી એમની પરિસ્થિતિ કદાચ બહુ બગડી ન હોય તો આપણે એમને બિલકુલ ટ્રીટમેન્ટ પર મૂકીને કોશિશ કરી શકીએ કે એમની કન્ડિશન બિલકુલ સારી થાય અને ઘરે ડિસ્ચાર્જ થઈને પાછા આવી શકે. નમસ્કાર.